रुजान जी क्या सवालों घना बदा जवाब रुजान जी कैसे सवाल नहीं करते સૌથી પહેલા તો આ એક ગોલ્ડન ગોલ્ડન દિવસ કહેવાય અને નોટ જસ્ટ બીકોઝ ઓફ શું કહેવાય આઈ વુડ રાધર લાઈક ટુ સે કે એક ગવર્મેન્ટના પોઈન્ટ ઓફ વ્યુથી નથી કારણ કે શાહ બનાવના ટાઈમથી આ લોકો લડતા હતા અને કહેતા હતા કે અમને ન્યાય જોઈએ છે અમને ટ્રિપલ તલાક થાય છે અમારી જોડે અન્યાય થાય છે પછી અનફોર્ચ્યુનેટલી આઈ શુડ યુઝ ધ વર્ડ કે અનફોર્ચ્યુનેટલી ગવર્મેન્ટો કશું ના કર્યું બધાએ પોતાની પોલિટિક્સ રમ્યા જયારે સુપ્રીમ કોર્ટ વચ્ચે પડી અને સુપ્રીમ કોર્ટે કહ્યું કે નાઉ ધીસ હેઝ ટુ મે બી મેડ અ લો ત્યારે બધા જાગ્યા એટલે નો ગવર્મેન્ટ એઝ અ રાઇટ ટુ ટેક કે ભાઈ આ મેં કર્યું છે નો ગવર્મેન્ટ ઇઝ રાઇટ રાઇટ છે આપણી બહેનોની કે જે લોકો આ લડત લડી છે રાઇટ છે આપણા સુપ્રીમ કોર્ટની કે જેને આખરે વચ્ચે પડવું પડ્યું અનફોર્ચ્યુનેટલી ઇન્ડિયામાં થોડા વર્ષોથી સુપ્રીમ કોર્ટ મને એવું યાદ આવે છે સુપ્રીમ કોર્ટે આ પહેલા પણ શાહ બાનો કેસમાં લગભગ 85-86 માં પણ આજ વસ્તુ કીધી હતી અને મુસ્લિમ પર્સનલ લો બોર્ડે પણ સ્વીકાર્યું હતું કે અમારી અંદર આવા કેટલાક દૂષણો છે લો બોર્ડ લઉં છું મને પહેલા આ બધું પતાવવા દો કારણ કે યુ નો વી હેવ અ વેરી લર્નડ પેનલ એન્ડ સો વી હેવ ટુ ઓલસો કાઉન્ટર આઈ મીન એટલીસ્ટ ટેલ ધેમ વોટ ઇટ ઇઝ અબાઉટ એટલીસ્ટ ફ્રોમ માય પોઈન્ટ ઓફ વ્યુ એન્ડ ફ્રોમ ધ બેનો પોઈન્ટ ઓફ વ્યુ વિચ આઈ નો વિચ આઈ ડીલ વિથ વિચ આઈ વર્ક વિથ બરોબર છે એટલે આજે આ ફાઇનલી તે બી તમને કહી દો આ એક દિવસમાં નથી આવી ગઈ બિલ બિલકુલ એક દિવસમાં બિલ આ બિલકુલ નથી આ બિલ 2017 થી બે વાર ઓડિયન્સમાં ગયું છે અને પછી આજે પાસ થયું છે અને આજે એટલા માટે પાસ થયું છે કારણ કે આજે ફ્લોર મેનેજમેન્ટ જે કહેવાય થઈ શક્યું એટલે પાસ થયું ના તો કદાચ આજે પાસ ના થાય પણ આજે થેન્ક્સ ટુ વોટ એવર રીઝન્સ પોલિટિકલ રીઝન્સ એટલે કારણ કે વોકઆઉટ કર્યું અગર એ લોકો વોકઆઉટ ના કરતો તો આજે પાસ ના થાત પણ વોકઆઉટ કર્યું ટુ ગેટ અધર ફેવર્સ નોટ ફોર માય બહેનો વોકઆઉટ મારી બહેનો માટે નથી થયું પોલિટિકલ પાર્ટી પોતાના ફેવર્સ માટે થયું છે વોકઆઉટ એ બી તમને કહી દઉં ના તો 1990-84 છે ના તો હજી આ ચાલત 99 યસ હતા ને 84 નો હતા અને 237 ની એ હતી શું કહેવાય અટેન્ડન્સ હતી જે બી અટેન્ડન્સ હવે કમિંગ બેક ટુ સેકન્ડ પોઈન્ટ હવે મારે સાહેબના પોઈન્ટની વાત કરવી છે આઈ અગ્રી આઈ રિસ્પેક્ટ કે આપણે કેમ આ લોકો પર્સનલ ચીજમાં પડ્યા છે જે મેડમ કહે છે કે ભાઈ એ તો સિવિલ છે હું તમને એક એક્ઝામ્પલ આપવા માંગુ છું એટલા માટે કે પહેલા અમે જયારે ચેક બાઉન્સ થતા હતા ને સિવિલમાં આવતા હતા કારણ કે દે કન્સિડર દેટ અ સિવિલ કોન્ટ્રાક્ટ કે ભાઈ તમે મેં આપણે કોન્ટ્રાક્ટ કર્યો તમને ચેક આપ્યો તમે મને ચેક આપ્યો બાઉન્સ સિવિલમાં જતો હતો પણ એટલી બધી છેતરપિંડીઓ ચાલુ થઈ ગઈ કે આખરે એ લોકોએ જયારે 138 ઇન્સ્ટ્રુમેન્ટ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટમાં નાખ્યું ત્યારે બંધ નથી થયું કે કંટ્રોલમાં આવી છે હું આના માટે કહું છું કે ઓડિયન્સ પછી બી ઓન રેકોર્ડ છે કે 300 યા 500 મને એક્ઝેક્ટ ફિગર હજી યાદ નથી કે 300 યા 500 ટ્રિપલ તલાકના કેસીસ આફ્ટર ઓડિયન્સ એટલે આ જયારે થયું કે ભાઈ તમને સજા થશે તેના પછી બી આવી ગયા છે એટલે લોકો રોકાયા નથી હવે જે મેડમની વાત છે નિર્ભયા પછી પણ નથી અગ્રી કરું છું વધ્યા છે કારણ કે અમે લોકોને એમ્પાવર કરીએ છીએ કે બોલો એટલા માટે બિલકુલ અને હજી વધશે કારણ કે જ્યાં સુધી આપણે લોકો સામે તમને બીજી વાત કહી દઉં તમારે ટ્વિસ્ટ ચેન્જ નથી કરવો ટોપિક પણ સાહેબ નિર્ભયા બોલ્યા એટલે કહી દઉં કે આજે હું એક કોલેજમાં લોકો બહેનો જોડે વાત કરવા ગઈ હતી તો માઇન્ડસેટ ચેન્જ થયા છે જે પહેલા બહેનો સામેવાળો બૂમ પાડે તો ગભરાઈ જતી હતી હવે સામેવાળો બૂમ પાડે છે તો આંખોથી આંખો મિલાવે છે માઇન્ડસેટ ચેન્જ છે આપણે એની અત્યારે વધારે ડિસ્કશન નહીં કરવું એટલે થિંગ્સ આર ચેન્જિંગ આઈ લેટ મી સ્પેસિફાય હવે જે મેડમે કહ્યું કે મેડમ તમને ખબર છે કે તમારી પાસે રિપોર્ટ ઓન રેકોર્ડ છે કે 10 લાખ લોકોએ આની અગેન્સ્ટ ટ્રિપલ તલાક અગેન્સ્ટ 10 લાખે કહ્યું હતું કે ભાઈ આ ખોટી તલાક છે ને અમારી બહેનો હેરાન થાય છે સી વી ડોન્ટ હેવ નો બડી હેઝ એની પ્રોબ્લમ વિથ કારણ કે હરેક રિલીજનમાં પોતાનું ડિવોર્સના રૂલ્સ છે તમારામાં બી રૂલ્સ છે વી રિસ્પેક્ટ દેટ પણ જયારે બહેનોના રસ્તાની વચ્ચે વોટ્સએપ પર મોબાઈલ પર જયારે તલાક બોલાવી લેવામાં ત્યારે એનું મેન્ટેનન્સ અમે નથી મળતું એને અમે મેન્ટેનન્સ બોલો છે એના છોકરાઓ અગડી પડે છે હવે તમે જયારે કહો છો અગ્રી કરું છું તમારી એક પોઈન્ટ ઓફ લોજિક સારી છે લોજિક સાબત બરોબર છે કે ભાઈ એ જેલમાં જશે તો શું થશે પણ એ જેલમાં જશે તો એને બીક લાગશે એટલે ટ્રિપલ તલાક બોલતા બીસે ધેટ ઇઝ વોટ વી વોન્ટ ટુ ડિટર ધેટ પર્સન ફ્રોમ સ્પીકિંગ ટ્રિપલ તલાક તું લે તલાક અમે કોને ના નથી પાડતા નથી પાડતો તો જે તમારા રેગ્યુલેશન છે તલાકે હસન રાઈટ એ રેગ્યુલેશન પર લો કોઈ કોઈ કોઈને જબરજસ્તી નથી પણ તમે આજે મેન્ટેનન્સ પોઈન્ટ પર એટલા માટે ટુ ડિટર કર્યું છે અને બીજી વાત બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે
કેટલે મિસયુઝ ના થાય. સાહેબ કંઈક બોલ્યા યાદ નથી, પણ એવું કહેવા માંગતા હતા કે પેલી પેલી બીજા એની એની મમ્મીનું શું, એની બહેનનું શું. અત્યારે મમ્મી બહેન નથી આવતા, અત્યારે આપણે વાઇફની વાત કરીએ. ફેમિલીમાં તે બધા સભ્યો હોય ને, કારણ કે તમારી ઘરમાં કોઈ હોય તો એને મોભી હોય તો એને તો એની બહેનને પણ જોવું પડે ને. ફાધર એજેડ થઈ જાય તો મોટો દીકરો જ કંઈક બોલે, પણ એ સામે એની વાઇફ છે, એની નાની દીકરી કે દીકરા જેવી હશે એના એના એ છે, એનું શું સાહેબ? મને એ જ જવાબ આપો ને. આપણે એક જણને ન્યાય આપવા બીજા જણને તેને ના કરી શકીએ. એ સામે બીજો પોઈન્ટ બોલીને બતાવું, કારણ કે મારી બહુ ઈચ્છા છે, મારા દિલમાં છે એટલા માટે. મને કેવું છે ગવર્નમેન્ટ ને કે અત્યારે તો બધા આમ બધું મોટા આમ કરો છો કે હ્યુમન બની ગયા છે, અમે કર્યું અમે કર્યું. સાહેબ ઉનાવના કેસમાં જુઓ તો ખરા શું હાલત છે, ત્યાં તો હ્યુમન બનતા નથી. બિલકુલ, ચલો ચલો પાછા, બિલકુલ મુદ્દા ઉપર પાછા.